गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ राकेश काबरिया, बायोलॉजी ना वीडियो लेक्चर में पाठक स्कूल वती आप बधानो फरी हार्दिक स्वागत करूँ छू। आपणे जे आपणो चेप्टर चालू छे सजीवोनो वर्गीकरण, अने ई वर्गीकरण में आपणे जे वर्गीकरण कक्षाओ सुधी आपणे जे पहोंचेला छीए, अने वर्गीकरण कक्षामां पण आपणे खास करीने जे वात करी हती के कोईपण सजीवो कोईपण सजीवने एना लक्षणोना आधारे अलग अलग विभागमां विभाजित करवामां आवे छे। प्रजाति होय, जाति होय, कुळ होय, गोत्र होय, वर्ग होय, समुदाय होय, सृष्टि होय। आ वातनुं डिस्कशन आपणे छेल्ला लेक्चरमां आपणे करी चूक्या छे के जेम जेम आपणे प्रजातिथी आपणे सृष्टि तरफ जईए एम समानता शुं थाय घटती जाय, अने प्राणीओनी संख्या शुं थाय तो के वधती जाय। पण जेम जेम आपणे सृष्टिथी फरी पाछा आपणे पोताना मूळ प्रजाति तरफ आवी एम शुं थाय के भाई समानता वधती जाय अने प्राणीओनी संख्या घटती जाय। छेल्ले आपणे जे वात करी एमां गोत्रनी वात करी हती। गोत्रमां आपणे जोईए के भाई अलग अलग प्रकारना वनस्पति अने अलग अलग प्रकारना जे सब प्राणीओ छे, मानो के आपणे एक्झाम्पल तरीके प्राणीनी वात करीए तो कूतरा अने जे बिलाड़ी छे, कूतरानो जे गोत्र छे, सॉरी कूतरानो जे कूळ छे एने आपणे केनेडी कीधुं हतुं, बिलाड़ीनो जे कूळ छे एने आपणे फेलिडी कीधुं हतुं। तो कूतरानो कूळ अने बिलाड़ीनो कूळ आ बंने कूळ भेगा मळीने एक कॉमन गोत्रनी रचना करे छे जेने आपणे कार्निवोर आयुं नाम आपेलुं। कार्निवोर आपणे मांसाहारी शब्द आपणे उल्लेख करेलो आपणे छेल्ला लेक्चरनी अंदर। त्यार पछीनो जे अलग अलग प्रकारना गोत्र छे, एक ज सरखा लक्षण धरावता जे गोत्र छे, ई गोत्र भेगा मळीने कोनी रचना करे छे तो के वर्गनी रचना करे छे। અહીંયા શું થશે કે સમાનતા થોડીક ઘટશે પણ સજીવોની સંખ્યામાં શું આવશે તો કે વધારો આવશે। કઈ રીતે વધારો આવશે એ આપણે જોઈએ કે ભાઈ વર્ગની આ કક્ષા નજીકના ગોત્રોનો સમાવેશ કરે છે, એટલે એક સરખા લક્ષણ ધરાવતા જે ગોત્ર છે એ બધા ગોત્ર ભેગા મળીને કોની રચના કરે છે, વર્ગની રચના કરે છે। દાખલા તરીકે વાનર, ગોરિલા અને ગિબન સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર આપણે બધાને ખ્યાલ છે કે જે ચિમ્પાન્ઝી છે, ઓરાંગુટાન છે, પછી ગોરિલા છે, ગિબન છે, વાંદરા છે, આ બધા પ્રાઇમેટા લક્ષણ ધરાવતા જે બે અલગ અલગ ગોત્ર છે એ બંને એક સરખા ગોત્ર ભેગા મળીને વર્ગની રચના કરે। તો વાંદરા માટેનું જે ગોત્ર કીધું, વાનર છે, ગોરિલા છે, ગિબન છે, ચિમ્પાન્ઝી છે, ઓરાંગુટાન છે, તો એનું જે ગોત્ર છે એનું નામ આપવું આપણે તો કે પ્રાઇમેટા। વાઘ, સિંહ, દીપડો, કુતરી, કૂતરા, બિલાડા છે એના ગોત્રનું નામ આપવું તો કે આપણે કાર્નિવોરા। હવે કાર્નિવોરા ગોત્ર અને પ્રાઇમેટા ગોત્ર બંને ભેગા મળીને એક વર્ગની રચના કરે છે જેનું નામ છે સસ્તન। સસ્તન શબ્દ તો આપણા માટે નવો નથી, સસ્તન આપણે ઘણા વર્ષોથી ભણતા આવીએ છીએ કે જે સમુદાયના પ્રાણીઓમાં સ્તનધારી ગ્રંથિ હાજર હોય કે જેમાંથી બાળકના જન્મ પછી દૂધનો સ્ત્રાવ થતો હોય આવા પ્રાણીઓને સસ્તન પ્રાણી તરીકે ઉલ્લેખવામાં આવે છે। જોઈએ શું કહે છે કે દાખલા તરીકે વાનર, ગોરિલા, ગિબન સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા માંસાહારી પ્રાણીઓનું કાર્નિવોરા ગોત્ર બંને એક જ વર્ગ સસ્તનમાં સમાવેશિત છે। અમે વાત કરીએ બંને કે એક જ વર્ગ સસ્તનમાં સમાવેશિત થાય છે। હવે માનો કે આપણે વર્ગથી આગળ માનો કે આપણે સમુદાયમાં જઈએ તો એમાં એક જ વર્ગના પ્રાણીઓ જોવા મળે, તો કોઈ પણ સમુદાય છે તો પ્રાણીની વાત કરીએ તો પ્રાણી છે એ મુખ્ય બે સમુદાયમાં વિભાજિત થાય, કાંઈ મેરુદંડી હોય, કાંઈ કેવો હોય અમેરુદંડી હોય। મેરુદંડી કોને કહે, જેના પાછળના ભાગે પોલું ચેતાતંત્ર હાજર હોય, કરોડ સ્તંભ હાજર હોય તો આપણે એને મેરુદંડી પ્રાણીઓ કહીશું, અને જે પ્રાણીઓમાં પૃષ્ઠ ભાગે પાછળના ભાગે કરોડ સ્તંભ હાજર નથી આવા પ્રાણીઓને આપણે અમેરુદંડી પ્રાણીઓ કહીએ છીએ, નોન વર્ટિબ્રેટ્સ પ્રાણીઓ કહીએ છીએ। સોળ ત્વચી, સચિદ્રા, સંધિપાદ, નુપુરક આ બધા પ્રાણીઓ કેવા છે, અમેરુદંડી પ્રાણીઓ છે કે જેમાં પાછળના પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જોવા મળતું નથી। અને મેરુદંડી પ્રાણીઓ છે તો મેરુદંડી પ્રાણીઓ છે 6-7 અલગ અલગ વર્ગમાં વિભાજિત થાય, અસ્થિ મત્સ્ય, કાસ્થિ મત્સ્ય, ઉભયજીવી, સસ્તન, સરીસૃપ, વિહંગ આવા 6 અલગ અલગ રૂપમાં શું થાય છે, આ તો વર્ગ છે માં શું થાય છે, આખો જે મેરુદંડી સમુદાય છે એ સમુદાયમાં વિભાજિત થતો હોય છે। તો હવે પછીનો જે સમુદાય છે સમુદાયમાં શું હોય, એક જ વર્ગ એક જ લક્ષણ ધરાવતા, એક સરખા લક્ષણ ધરાવતા જે વર્ગના પ્રાણીઓ છે એ મેરુદંડી કે સમુદાયમાં રૂપાંતરિત થશે। સસ્તન વર્ગ બીજા ગોત્ર પણ ધરાવતા, આપણે એક એક્ઝામ્પલ આપો ભાઈ સસ્તન વર્ગ માં આ ગોત્ર, બાકી આના કરતા ઘણા બીજા અલગ અલગ ગોત્રો છે એનો સમાવેશ પણ આમાં થતો હોય છે, બરાબર। ત્યાર પછીનો જે ટોપિક છે એનું નામ છે સમુદાય। તો હમણાં આપણે વાત કરી એક જ સરખા જે લક્ષણો ધરાવતો જે વર્ગ છે
એકજ સરખા લક્ષણો ધરાવતો જે વર્ગ છે કેમાં સમાવેશિત છે સમુદાયમાં સમાવેશિત થાય તો સમુદાયની અંદર ખાસ્સા બધા એકતા વધારે પ્રમાણમાં વર્ગ હાજર હોય તો હમણાં મેં જેમ વાત કરી કે પ્રજાતિથી આપણે જેમ જેમ સમુદાયને સૃષ્ટિ તરફ જશું એ પ્રમાણે પ્રાણીઓની સંખ્યામાં શું થાય બહોળા પ્રમાણમાં વધારો આવે છે પરંતુ ઈ પ્રાણીઓ વચ્ચેની સમાનતા શું થાય ધીમે 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 ઘટતી જતી હોય છે જોઈએ શું કહે છે સમુદાય કે સસ્તનો ના વર્ગની સાથે મત્સ્ય ઉભયજીવી આપણે વાત કરી મત્સ્ય મત્સ્યમાં બે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય મતલબ જેના શરીર કાસ્થિમય કાચળીના બનેલા હોય કાસ્થિમય કડીના બનેલા હોય એને કાસ્થિ મત્સ્ય કહેવાય અને જેના શરીર હાડકાના બનેલા હોય એને અસ્થિ મત્સ્ય તરીકે ઓળખવામાં આવે છે બોની ફિશ અને કાર્ટિલેજિનસ ફિશ ઓકે મત્સ્ય ઉભયજીવી ઉભયજીવી બધાને ખ્યાલ છે દેડકો સેલામેન્ડર આ બધા કેમ આવશે ઉભયજીવી કે જે પાણીમાં પણ રહી શકે અને જમીન ઉપર પણ રહી શકે પછી સરીસૃપ સાપ ગરોળી પછી મગર આ બધા કેમ આવશે સરીસૃપ આવશે પછી વિહીન બધા જ પક્ષીઓ કેમ આવશે વિહીનમાં આ બધા વર્ગો સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે તો આ બધા જે નાના નાના વર્ગો છે કયો વર્ગ તો કે ભાઈ સસ્તન વર્ગ છે પછી વિહંગ વર્ગ છે સરીસૃપ છે અસ્થિમત્સ્ય છે કાસ્થિમત્સ્ય આ બધા વર્ગ છે ઈ બધા વર્ગ ભેગા મળીને એક મોટા સમૂહની રચના કરે ઈ મોટો સમૂહ એટલે શું કહેવાય સમુદાય તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ હવે આપણે સમુદાય કીધું તો મેં કીધું હમણાં જ વાત કરી સમુદાયને પછી કોઈ પણ સમુદાય બે ભાગમાં માનો કે પ્રાણીની વાત કરી તો પ્રાણીમાં સમુદાય કેટલા ભાગમાં વિભાજિત થયો બે કાંઈ મેરુદંડી હોઈ શકે કાંઈ અમેરુદંડી હોઈ શકે આ તમને બધાની ખ્યાલ છે વર્ટિબ્રેટ અને નોન વર્ટિબ્રેટ આ વસ્તુ તમે આપણે પ્રાઇમરી પ્રાથમિક ધોરણથી ભણતા હોય છે કે મેરુદંડી કોને કહેવાય અને અમેરુદંડી કોને કહેવાય તો બહુ સ્પષ્ટ એક જ લાઈનમાં મેરુદંડી અમેરુદંડીની જે વ્યાખ્યા આપી હોય કે જે સજીવોની પૃષ્ઠ બાજુ હોય પિત્ત બાજુ હોય જો પોલું કરોડસ્તંભ આવેલું હોય તો એને આપણે મેરુદંડી કહીશું જે પ્રાણીઓની અંદર આવું પોલું કરોડસ્તંભ હાજર હોતું નથી એને અમેરુદંડી પ્રાણીઓ તરીકે ઉલ્લેખ કરીએ છીએ જોઈએ કે મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોના આધારે આ બધા એક સમુદાય મેરુદંડીમાં મૂકવામાં આવે છે તો અહીંયા જેટલા વર્ગની મેં વાત કરી અસ્થિમત્સ્યથી ચાલુ કરી અને સસ્તન વર્ગના બધે દરેક દરેક પ્રાણીઓ છે એ કયા સમુદાયમાં સમાવેશિત થાય મેરુદંડી સમુદાયમાં સમાવેશિત થાય એમાં આપણે પણ આવી ગયા તો ફરી વાર લઈ લઉં છું કે મેરુદંડી સમુદાયમાં કયા કયા વર્ગ અસ્થિમત્સ્ય કાસ્થિમત્સ્ય ઉભયજીવી સરીસૃપ વિહંગ સસ્તન આટલા જે છ વર્ગો છે છ વર્ગોનો સમાવેશ કેમાં થાય મેરુદંડી સમુદાયની અંદર થતો હોય છે અમેરુદંડી સમુદાયમાં તો ઘણા છે સછિદ્રા સોળ ત્વચી નુપુરક સંધિપાદ આ વાતો બીજી હમણાં આપણે જેમ વાત કરી તેમ છતાં આનું ઇન ડિટેલમાં ડિસ્કશન આપણે ચેપ્ટર નંબર 4 જે પ્રાણી સૃષ્ટિ છે એમાં ફરી પાછું કરવાનું આવશે કે મેરુદંડી પ્રાણીઓ અથવા મેરુદંડી જે સમુદાય છે એમાં કેટલા કેટલા પ્રાણીઓ અને કેટલા કેટલા વર્ગ અમેરુદંડી પ્રાણીઓ છે એમાં કેટલા કેટલા પ્રાણીઓ અને કેટલા કેટલા વર્ગ એ ફરી પાછું ડિટેલમાં ડિસ્કશન આપણે જ્યારે આવશે ત્યારે આપણે ફરી પાછું ભણશું જો તે વનસ્પતિ હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ એવા ઉચ્ચ દરજ્જામાં મૂકવામાં આવે છે તો વનસ્પતિમાં પણ છે કાંઈ એકઅંગી હોઈ શકે કાંઈ દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત આવૃત આ રીતે વનસ્પતિને પણ પોતાના બાહ્ય આંતરિક સમાનતા અથવા અસમાનતાના આધારે અલગ અલગ ભાગમાં શું કરવામાં આવે છે વિભાજિત કરવામાં આવે છે આના પછીનો જે ટોપિક છે જેને આપણે કહીશું સૃષ્ટિ તો સૃષ્ટિમાં શું હોય કે અલગ અલગ પ્રકારના સમુદાય ભેગા મળીને એક સળંગ પૃથ્વી સળંગ એક જીવાવરણની રચના કરે જેને શું કહીશું આપણે સૃષ્ટિ કહીશું જેમાં આ પૃથ્વી પરના દરેકે દરેક સજીવોનો સમાવેશ થઈ ગયો એ કદાચ વનસ્પતિ સૃષ્ટિ હોય તો ભલે અને પ્રાણી સૃષ્ટિ હોય તો ભલે વનસ્પતિ સૃષ્ટિમાં આપણે લીલથી ચાલુ કરી અને ઉચ્ચ કક્ષાની બહુકોષીય દરેકે દરેક વનસ્પતિ આવી ગઈ અને આવૃત નવૃત બધી આવી ગઈ અને આપણે જો પ્રાણીની વાત કરીએ તો નરી આંખે ના જોઈ શકાતા એક કોષીય સજીવોથી ચાલુ કરી અને મહાકાય કદના હાથી અને ડાયનાસોર સુધીના દરેકે દરેક પ્રાણીનો સમાવેશ આપણે સૃષ્ટિમાં કરવો પડે કારણ કે સૃષ્ટિ ઇઝ ઇક્વલ ટુ પૃથ્વી પરના દરેક સજીવોનો સરવાળો વનસ્પતિ હોય તો ભલે અને પ્રાણી હોય તો ભલે એનું આપણે ડિસ્કશન હવે પછીના ટોપિકમાં સૃષ્ટિની અંદર આપણે કરશું ત્યાર પછીનો જે આપણો છેલ્લો ટોપિક મતલબ છે જે સૃષ્ટિ તો આપણે વાત કરી કે અલગ અલગ પ્રકારના સમુદાયો ભેગા મળીને કોની રચના કરે છે સૃષ્ટિની રચના કરે છે તો આખી મતલબ પૃથ્વી પરના દરેક અલગ સજીવો છે એ બે અલગ અલગ સૃષ્ટિમાં વિભાજિત થતા હોય કાંઈ પ્રાણી સૃષ્ટિ હોય તેમાં દરેક દરેક પ્રાણીનો એક કોષીય અમીબાથી એક કોષીય બેક્ટેરિયાથી ચાલુ કરી અને બહુકોષીય કદના વિશાળકાય કદના હાથી અને ડાયનાસોર સુધી દરેક દરેક એમાં આવી ગયા પ્રાણી સૃષ્ટિમાં આવી ગયા
સામે આપણે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો વનસ્પતિમાં એક કોષીય લીલથી ચાલુ કરી પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવિષ્ટ બધા પ્રાણીઓને ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. તેને શું કહેવાય? સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. બધા પ્રાણીઓનો સરવાળો તો એ પ્રાણી સૃષ્ટિ અને બધી વનસ્પતિનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ શું થાય? વનસ્પતિ સૃષ્ટિ. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિ અલગ છે અને બધી જ વનસ્પતિઓ વિવિધ ભાગોમાં સમાવેશી છે. આપણે જે વાત કરીએ કે ચલો આપણે એક કોષીય લીલથી ચાલુ કરીને ઉચ્ચ કક્ષાની બધી વનસ્પતિને આપણે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધી, પણ જો વનસ્પતિ સૃષ્ટિમાં આપણે ઊંડાણપૂર્વક થોડાક જઈએ તો સ્પષ્ટપણે ખ્યાલ પડે કે ફરી પાછું ઘણા બધા અલગ અલગ ભાગોમાં શું થાય છે? વિભાજિત થાય છે. તો લીલ તો કઈ લીલ? એક કોષીય લીલ કે બહુકોષીય લીલ? લીલ છે, એકદળી વનસ્પતિ છે, દ્વિદળી અથવા એકઅંગી છે, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, આ રીતે ફરી પાછું આજે આખી વનસ્પતિ સૃષ્ટિ છે અલગ અલગ ભાગમાં શું થાય છે? વિભાજિત થાય. અલગ અલગ કુળમાં શું થાય? વિભાજિત થાય. જેમ કે ફેબેસી કુળ છે, સોલેનસી કુળ છે, લીલિયસી કુળ છે, બ્રાઝિકેસી કુળ છે, પછી યુફોર્બિયસી કુળ છે. તો આવી આ વનસ્પતિઓ અંદર જેમ જેમ આપણે ડિટેલમાં જાતા જશું એ પ્રમાણે એની સમાનતા અને અસમાનતાના આધારે ફરી પાછું ઘણા બધા અલગ અલગ ભાગોમાં શું થાય છે? વિભાજિત થાય છે. પરંતુ જો દરેકે દરેક વસ્તુનો આપણે સરવાળો જોવા જઈએ તો વનસ્પતિ કોને કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે એને આપણે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકીએ છીએ. તો એમાં એક કોષીય લીલથી ચાલુ કરી અને ઉચ્ચ કક્ષાની દરેકે દરેક વનસ્પતિનો સમાવેશ આમાં થઈ જતો હોય છે. આગળ જોઈએ. આ પછી આપણે તેને બે જૂથમાં પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિમાં આપણે વિભાજિત કરી છે. આ બધાને ક્યાં છે? પૃથ્વી પરના મુખ્ય બે સમૂહ, તો બે મુખ્ય બે સૃષ્ટિ, કાય પ્રાણી છે, કાય વનસ્પતિ. આના સિવાયની કોઈ ત્રીજી સૃષ્ટિ પૃથ્વી ઉપર હાલની તારીખે અસ્તિત્વમાં છે નહીં. કાય લીલી વનસ્પતિ છે જે સ્થાયી છે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. કાય પ્રાણીઓ છે જે અસ્થાયી છે, પોતાની જાતે પોતાનું પ્રજનન કરે છે અને પોતાના ખોરાક માટે સીધી રીતે વનસ્પતિ ઉપર અથવા આડી રીતે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. આપણી બુકમાં એક જે બાજુમાં હોય આકૃતિ 1.1 આપેલી છે, એ આપણે ઓલરેડી આના પહેલાના લેક્ચરમાં આપણે જોઈ ચૂકેલા છીએ કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. જેમ જેમ આપણે જાતિથી આપણે સૃષ્ટિ તરફ જશું, આપણે વાત કરી ચૂકેલા છે કે કોઈ પણ સજીવ હોય એ સજીવ આટલા અલગ અલગ ભાગમાં વિભાજિત થાય. 1, 2, 3, 4, 5, 6, 7 અલગ અલગ ભાગમાં વિભાજિત થાય ત્યારે જઈને જે તે સજીવની સૃષ્ટિ નક્કી થતી હોય છે. કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ ઉપર જઈએ તો ઉપર તરફ જઈએ તો સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય. જો શું કીધું કે જાતિથી આપણે કઈ તરફ જવાનું છે? સૃષ્ટિ તરફ જઈએ તો સરખાપણું છે, સજીવો છે જે સમાનતા છે, લક્ષણોમાં જે સમાનતા છે શું થાય? ઘટતી જાય. પરંતુ સજીવોની સંખ્યા શું થાય? તો કે વધતી જાય. એનાથી ઊંધું કહી દઈએ કે જો આપણે સૃષ્ટિથી જાતિ તરફ જઈએ તો સરખા લક્ષણ ધરાવતા સજીવોની સંખ્યા વધતી જાય. મતલબ સરખા લક્ષણો કેવા થાય? વધતા જાય. પણ સામે જો સજીવોની સંખ્યા લઈએ તો સજીવોની સંખ્યામાં શું આવશે? ધીમે ધીમે ઘટાડો જોવા મળશે. તો આ સજીવોની સંખ્યા અને સમાનતા પણ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. જો સમાનતા વધે તો સંખ્યા ઘટે અને જો સંખ્યા વધે તો સમાનતા ઘટે. આ બંને કેવું છે? એકબીજાથી વિરુદ્ધ છે. આપણી બુકમાં એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકની અંદર અલગ અલગ પ્રાણી અને વનસ્પતિના વૈજ્ઞાનિક નામ, એના સામાન્ય નામ, એના કુળ, ગોત્ર, જાતિ, પ્રજાતિ, વર્ગ, સમુદાય ડિસ્ક્રિપ્શન આપેલું છે. એ ડિસ્ક્રિપ્શન આપણે આવનારા લેક્ચરમાં ફરી પાછું ડિસ્કશનમાં લઈશું અને ત્યાર પછીના જે 2-3 ટોપિક આપણા ચેપ્ટરના બાકી રહેલા છે એ ટોપિકને આપણે ફરી પાછા રિવાઇઝ કરી અને આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ આપણે આગળ જશું. તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે આ ચેપ્ટર માટે જે ખાસ કરીને જોવાની છે તો એ છે કે ખાસ કરીને જે વનસ્પતિના અલગ અલગ વૈજ્ઞાનિક નામો છે પેલું, પછી વૈજ્ઞાનિક નામકરણ માટેની અલગ અલગ પદ્ધતિ જેમાં આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિની આપણે વાત કરી ચૂકેલા છીએ, ત્રીજું કે કોઈ પણ વનસ્પતિનું કે કોઈ પણ પ્રાણીનું આપણે વૈજ્ઞાનિક નામ લખવું છે તો એના માટે સર્વ સામાન્ય નિયમો મુખ્ય 4 છે, એ વાતનું ડિસ્કશન પણ આપણે એક લેક્ચરમાં કરી ચૂકેલા છે. તો આ જે બધી વસ્તુ છે એ આ બધી વસ્તુ ખાસ કરીને આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ અને ખાસ કરીને નીટની એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ લખી શકાય અથવા સજીવનું વૈજ્ઞાનિક નામ શું છે. આપણે મને કહીએ તો ચલો આંબો તો મેન્જીફેરા ઇન્ડિકા એનું શું છે? વૈજ્ઞાનિક નામ છે. તો એ ખાસ કરીને યાદ રાખવું પડે અને કયા કુળમાં સમાવેશિત છે,
કયા ગોત્રમાં સમાવેશી છે, એનો સમુદાય કયો છે, એની સૃષ્ટિ કઈ છે, આ બધી વસ્તુ છે એ આપણા માટે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટેગરીમાં આવતી હોય છે. જ્યારે બાકીનું કોઈ ડિસ્કશન છે એ આપણે આવનારા લેક્ચરની અંદર કરશું. થેન્ક યુ.